ટેકનિકલ ખેડૂત ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે. તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું ખેડૂતો માટે ત્રણ અગત્યની યોજના શરૂ થઈ છે. તો ખેડૂતોને સૌથી મોટો લાભ મળશે અને લાખોની સહાય મળશે. તો સંપૂર્ણ માહિતી જાણીશું કે તમે અરજી કઈ તારીખ સુધી ક્યાં કરી શકશો. તો સંપૂર્ણ વિગત જાણતા પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો ચાલો મિત્રો, આજનો વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, વિડીયોની અંદર આપણે વાત કરીશું જે યોજના વિશે, જે અંતર્ગત જિલ્લામાં વર્ષ 2024-25 માટે ખેતીવાડી યોજનાની કિસાન પરિવાર યોજના, જે ટ્રેક્ટર ઘટક યોજના અન્વયે તારીખ 2/12/2024 સુધી, એટલે કે 7 દિવસ માટે આ એક ખેડૂત પોર્ટલ પર તમે ઓનલાઈન અરજી કરી શકશો. જે પણ છે ખેડૂતો, જે પરિવહન યોજના તથા જે ટ્રેક્ટર સહાય માટે જો તમે લાભ લેવા માગતા હોય તો તમે આ ખેડૂત પોર્ટલ પર તમે ઓનલાઈન અરજી કરી શકશો, એ પણ 2/12/2024 સુધી. તો આ યોજના અન્વયે લાભાર્થીને ઈચ્છુક ખેડૂતોને અરજી કરવા જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા અનુરોધ કરવામાં આવે છે. તો અરજી કરવા માટે બેંક પાસબુકની વિગત, આધાર કાર્ડની વિગત, આઠની વિગત સાથે રાખવાની રહેશે. તો મિત્રો, સાથે ખેડૂતોને ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજના લાભ ઘર આંગણે સરળતાથી મળી રહે તે માટે સરકાર દ્વારા આ ખેડૂત પોર્ટલ જે શરૂ કરવામાં આવ્યું છે, જેના માધ્યમથી ખેડૂતોને સરળતાથી અરજી કરી શકશે. તો આ ઉપરાંત બાગાયતદાર જે ખેડૂત માટે વર્ષ 24-25 માટે સંકલિત બાગાયત વિકાસ કાર્યક્રમ યોજના હેઠળ બાગાયત ખાતાની ચાલુ તથા નવી વિવિધ સહાય યોજનાઓ મંજૂર થયા બાદ સુરેન્દ્રનગર જિલ્લા બાગાયત ખેડૂત આઈ પોર્ટલ પર તમે ઓનલાઈન અરજી વિવિધ યોજનાનો લાભ લેવા હેતુસર આઈ ખેડૂત પોર્ટલ પર તમે ઓનલાઈન અરજી કરી શકશો. જે પણ જે બાગાયત વિભાગ અંતર્ગત બાગાયતી ખેતી કરે છે એમના માટે અગત્યનું પોર્ટલ પણ શરૂ કરવામાં આવશે. અને મિત્રો, જે આઈ ખેડૂત પોર્ટલ ઉપર પરિવહન અને ટ્રેક્ટર સહાય માટે જે પણ ખેડૂતો અરજી કરવા માગતા હોય એ ખેડૂતો 2/12/2024 સુધી 7 દિવસ માટે તમે ઓનલાઈન અત્યારે અરજી કરી શકશો. જે બાગાયતી ખેતી કરતા જે ખેડૂતો છે એ વર્ષ 2024-25માં ક્રોપ કવરના ઉપયોગથી ફળ પાકો, શાકભાજી પાકો, રક્ષિત ખેતી માટે કાર્યક્રમ અન્વયે ક્રોપ કવર, શાકભાજી પાકો માટે ક્રોપ કવર, કેળ પપૈયા માટે છે દાડમ કવર, ખારેક બંચ કવર અને ફૂડ કવર, આંબા, દાડમ, જામફળ, સીતાફળ જે ડ્રેગન ફૂડ ઘટક માટે ચાલુ બાગાયત દરિયા માર્ગ પર ફળ, શાકભાજી, ફૂલ તથા છોડના નિકાસ માટે વાહતુક જે ખર્ચ, હવાઈ માર્ગ બાગાયત પેદાશ નિકાસ માટે અનુર સહાય, નિકાસકારોને બાગાયતી પાકોની ઇડેન્ટિફિકેશન પ્રક્રિયા માટે સરકાર દ્વારા સહાય વિવિધ આપવામાં આવે છે. તો મિત્રો, નિકાસ માટે જે દરિયાઈ અથવા હવાઈ માર્ગ માટે જો તમે નિકાસ કરવા માગતા હોય એ ખેડૂતો માટે પણ આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી 2/12/2024 સુધી તમે ઓનલાઈન અરજી કરી શકશો. તો આ ઘટક માટે જે સરકાર દ્વારા સરકારી લાભો અંતર્ગત જે પણ ખેડૂતો ઈચ્છુક હોય એ સમયમર્યાદા ઓનલાઈન અરજી કરવાની રહેશે. ત્યારબાદ પ્રિન્ટ આઉટ કાઢી અને નિયત જગ્યાએ ખેડૂત સહી, અંગૂઠો, નિશાન કરી ફરજિયાત જે સાધનિક કાગળો 7/12/8 અદ્યતન ઉતારા SC કોટવાળી રાષ્ટ્રીયકૃત બેંક પાસબુકની નકલ, કેન્સલ ચેક, આધાર કાર્ડની નકલ, અનુસૂચિત જાતિ હોય એમના માટે જાતિનો દાખલો, અનુસૂચિત જનજાતિ હોય એમના માટે પણ ખેડૂતોને અંગે પ્રમાણપત્ર નકલ, પ્રિન્ટ આઉટ નકલ, બિડાણ કરી અને નિયત સમય કચેરીના કામની અંદર જે બાગાયતી વિભાગ છે ત્યાં તમારે જમા કરાવવાનું રહેશે. તો મિત્રો, આની અંદર બાગાયત વિભાગની અંદર જે આઈ ખેડૂત પોર્ટલ પર તમે 2/12/2024 સુધી ઓનલાઈન અરજી કરી શકશો. તો મિત્રો, આથી બાગાયત વિભાગ જે ખેડૂતો માટે અગત્યની ટ્રેક્ટર અને જે પરિવાર માટે અગત્યની યોજનાઓ શરૂ છે એના માટે તમે અરજી કરી શકશો. તો જય મિત્રો, વંદે માતરમ, જય ગરવી ગુજરાત.